जय स्वामीनारायण। विद्यार्थी बाळको, धोरण 6 विषय गुजराती, हूँ नरेन्द्र पटेल। आजे व्याकरणनी चर्चा करीशुं। आ अगाउ आपणे व्याकरणना बीजा मुद्दानी चर्चा करी हती, जेम के संज्ञाना प्रकार, विराम चिह्न। संज्ञाना प्रकार अने विराम चिह्न तमारे परीक्षामां पूछाय बे मासमां। ए रीते समानार्थी शब्दों पण बे मासमां पूछाता होय छे। गुजराती भाषा अने बीजी घणी बधी भाषाओ जे छे ए भाषाओमां शब्दोना जुदा जुदा अर्थ थता होय छे, अने ए शब्दोने पण एवा ज बीजा समान अर्थवाळा शब्दो थता होय छे। एक ज शब्द, एक ज पदार्थ छे, एने बीजा बीजा जुदा जुदा पदार्थोथी नामथी ओळखवामां आवे छे। आम तो भाषानी अंदर प्रादेशिक भाषाओ, जुदी जुदी भाषाओमां हिंदीमां आपणे जल कहीए एने गुजरातीमां पाणी कहीए छीए अने जळ कहीए छीए। પાણીના પણ સમાનાર્થી શબ્દો છે, જળ, જળ, પય, આવા અનેક શબ્દો આવતા હોય છે। જેમ આકાશ શબ્દ છે, આકાશ, તો અવકાશ, અંબર, એવા સમાન અર્થ ધરાવતા શબ્દો છે। એ શબ્દો તમારે પરીક્ષામાં પૂછાતા હોય છે, અને આ જે સમાનાર્થી શબ્દો છે એ તમારે સેમિસ્ટર 1માં ગુજરાતી વિષયમાં આ શબ્દો પરીક્ષામાં પૂછી શકાય એવા છે। એટલે આ શબ્દો સમાન અર્થવાળા શબ્દો લખેલા છે, એ શબ્દો તમારે લખી અને તૈયાર કરવાના, જેથી કરીને પરીક્ષામાં તમે એ લખી શકો। આપણે એની ચર્ચા કરીએ કે મેં અહીંયા શબ્દો લખ્યા છે એની જોડણી તમારે ખાસ યાદ રાખવાની, ક્યાં દીર્ઘઈ આવે, ક્યાં રસ્વઈ આવશે, ક્યાં દીર્ઘઉ આવશે, ક્યાં અનુસ્વાર ક્યાં લખવાનો આવશે, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ વગેરેની જોડણી પણ ધ્યાનમાં રાખવી પડશે। કારણ કે ગુજરાતી ભાષામાં જોડણીના માર્ક્સ કપાતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ જોડણીમાં ઘણી બધી ભૂલો કરતા હોય છે। જોડણીમાં ભૂલો કરે તો અર્થ બદલાઈ જતો હોય છે। આપણે જુઓ કે ભાઈ એક શબ્દ છે પાણી, આ પાણીમાં રસ્વઈની જગ્યાએ દીર્ઘઈ છે, તો આનો અર્થ શું થાય, જળ, પીવાનું જે પાણી છે, અને એ પાણીમાં પાછું આપણે રસ્વઈ કરીએ તો આનો અર્થ થાય હાથ। આ હાથ છે એને સંસ્કૃતમાં પાણી કહેવાય। એટલે જોડણીમાં ભૂલો થવાથી અર્થ બદલાઈ જતા હોય છે। એટલે આપણે અર્થ ન બદલાય, પ્રાથમિક ધોરણના લેવલમાં તો આટલું બધું મહત્ત્વનું હોતું નથી, પરંતુ અત્યારથી જ તમે જો જોડણીની કાળજી રાખશો તો આગળ જતા તકલીફો પડશે નહીં। અહીંયા શબ્દો લખ્યા છે સમાનાર્થી, જેમ કે નિર્ધન શબ્દ છે એના સમાનાર્થી શબ્દો, નિર્ધનનો સમાનાર્થી ગરીબ પણ થાય, દરિદ્ર પણ થાય, નિરક્ષરનું સમાનાર્થી અભણ, વંદન એનું નમસ્કાર પણ થાય અને પ્રણામ પણ થશે સમાનાર્થી। તવંગર શબ્દ છે, તવંગર શબ્દનું શ્રીમંત અથવા ધનવાન શબ્દ છે। એ જ રીતે નિરોગી, નિરોગી જેમાં જેના શરીરમાં રોગ નથી તેવો, તેનું તંદુરસ્ત અથવા તો સાદી ભાષામાં આપણે સાજો કહીએ છીએ। પ્રતિમા, મૂર્તિ, શિલ્પ, ટેવ, આદત, લત, ભાગોળ, પાદર અને ગોંદરું, ઘણી જગ્યાએ ગોંદરું પણ કહે, ક્યાંક પાદર પણ કહેવામાં આવે છે, ક્યાંક ભાગોળ પણ કહેવામાં આવે છે। પરિશ્રમ, આ મૂળ સંસ્કૃત શબ્દ છે, આપણે ગુજરાતીમાં મહેનત કહીએ અથવા તો ઉદ્યમ પણ કહેવાય। વાયરો, તો પવન, વાયુ અથવા વા, વા પણ કહેવાય, વા વાયાને વાદળ ઉમટ્યા, એમાં વા શબ્દ છે, તે વા પણ કહીશું, વાયુ પણ કહીશું, પવન
वायरो आ समानार्थी शब्द छे। सीम एटले खेतर, वगड़ो, मलक प्रदेश, मुलक पंखी पक्षी, विहंग साप तो सर्प अथवा भुजंग, पंथ तो पंथ, पंथ कापे जा पगले पगले काव्य छे, ए काव्यनी अंदर पंथ शब्द छे। ए पंथ एटले रस्तो पण थाय, मार्ग पण थाय। कंचन तो सोनू अथवा सुवर्ण थशे। सरपाव सर माथा ऊपर, पाव एटले पागड़ी, आ मूळ शब्दनो अर्थ एवो थाय सरपाव एटले माथा ऊपर मूकवानी पागड़ी। हाँ, पर एक प्रकारनी शाबाशी, पर राजा महाराजाओनो समयमां जे कोई व्यक्ति सारू काम करे एनु बहुमान करवामां आवतुं एटले सरपाव आपवामां आवतो, ए शाबाशी पण कहीशुं। अने इनाम अवाज ध्वनि अने नाद। रेत तो वेड़ू, धूल, रेती वगैरे शब्दों एना समानार्थी थाय। विह्वळ, विह्वळ एटले व्याकुळ पण थाय अने बावरू पण थाय। ત્યારબાદ પ્રભાત, તો પ્રભાતના સમાનાર્થી આમ તો ઘણા બધા છે, સવાર, પરોઢ, પ્રાતઃકાળ કહીએ છીએ આપણે, મોસુંજણું પણ કહેવાય, સ્મિત હાસ્ય, મલકાટ, યુક્તિ કરામાત, ઉપાય હકીકત, આ અરબી ફારસી શબ્દ છે, મૂળ સંસ્કૃત શબ્દ નથી। હકીકત અહેવાલ બીના બધા શબ્દો ગુજરાતી ભાષાના નથી, પણ આપણા દેશમાં જ્યારે આરબ દેશમાંથી લોકો આવ્યા એમના શબ્દો પણ આપણે સ્વીકાર્યા છે, એ ગુજરાતીમાં સીધે સીધા હકીકતનો અહેવાલ બીના। ધાક તો ડર, બીક ધમકી પણ થાય। ધરતી ધરા, જમીન ભૂમિ વસુંધરા, આવા અનેક શબ્દો સમાનાર્થી શબ્દો છે। આ સમાનાર્થી શબ્દોનો ભંડોળ તમને યાદ હોવો જોઈએ, આનાથી તમારો શબ્દ ભંડોળ વધશે। ચોપડી વાંચતા હોવ, પાઠ વાંચતા હોવ અને કોઈ શબ્દનો અર્થ ખબર ના પડે તો છોકરાઓ વિદ્યાર્થી શું કરે, જવા દે, પણ એ શબ્દનો અર્થ પૂછો, ઘરના વડીલોને પૂછો, શિક્ષકને પૂછો। ઘણા એવા શબ્દો છે ગામડાના કે ભાઈ એ શબ્દનો અર્થ આપણને આવડતો નથી, સમજ પડે છે, પણ એવા શબ્દો જાણવા જરૂરી છે। હવે કથરોટ એ શબ્દ આપણે જાણતા જ નથી, કારણ કે હવે આપણા ગામ ઘરમાં કથરોટ છે જ નહીં, એની જગ્યાએ ડીસો આવી ગઈ કાચની સ્ટીલની। એટલે આવા ગ્રામ્ય બોલીના શબ્દો પણ છે, એના અર્થ જોવા શીખવા, દર વખતે કોઈ તમે સમાચારપત્ર વાંચતા હોય, કોઈ પુસ્તક વાંચતા હોય અને એમાં કોઈ એવો શબ્દ તમને મળે કે જેનો અર્થ તમને ખબર ના હોય તો તમે તમારા વડીલોને, મમ્મી પપ્પાને પૂછો અથવા તો શિક્ષકને પૂછો। જો તમે જાણવાની વૃત્તિ રાખશો તો તમારી ભાષાનું પ્રભુત્વ વધશે। આ સમાનાર્થી શબ્દો જે લખ્યા છે બોર્ડમાં એનો ફોટો પાડી અને મૂકવામાં આવશે। વ્યાકરણની નોટમાં તમારે શીર્ષક લખવાનું છે સમાનાર્થી શબ્દો, આજની તારીખ લખવાની છે 20/8/2020, અને એ તારીખ લખી અને તમારે વ્યાકરણની નોટમાં આ સમાનાર્થી શબ્દો સુંદર અક્ષરે જોડણીને ભૂલો ના પડે એ રીતે લખવાના છે। જય સ્વામિનારાયણ।